વર્ષની ઉંમર હોય એટલે ગ્રેડ 2 માટેનું જે છે એટલે કે જેને ક્લાસ 2 ની અંદર ગ્રેડ 2 સ્ટેનોગ્રાફર ગણ્યા છે અંગ્રેજી અને ગુજરાતી એની ઉંમર મર્યાદા અહીંયા 35 વર્ષ સુધીની આપવામાં આવેલી છે પણ જે વ્યક્તિને ગ્રેડ 1 ની અંદર લેવા છે ધારો કે ગ્રેડ 1 ની જાહેરાત ની આપણે વાત કરીએ તો એમાં ઉપરની અંદર 47 અને 39 એવી બે અલગ અલગ જગ્યાઓ છે કુલ જગ્યાઓ ગણીએ તો 63 અને 57 એવી ગ્રેડ 1 ની જગ્યાઓ આપેલી છે એ ક્લાસ 2 ની જ પોસ્ટ છે પણ ગ્રેડ 1 ની જે જગ્યાઓ છે એની અંદર એની જે ઉંમર મર્યાદા છે એ 40 વર્ષ સુધી છે એટલે કે 40 વર્ષ સુધી એ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકશે અને જે ગ્રેડ 2 માં છે એ 35 વર્ષની ઉંમર મર્યાદા સુધી ફોર્મ ભરી શકશે બીજી આપણે એની અંદર વાત કરીએ તો રિઝર્વેશન ની અંદર એટલે કે અલગ અલગ જે કેટેગરી એસસી એસટી ઓબીસી છે તો દરેકને અહીંયા અનામત માટે એના વર્ષની અંદર ફેરફાર એટલે કે એમાં વધારો આપવામાં આવેલો છે ધારો કે અનરિઝર્વ કેટેગરીનો કોઈ વ્યક્તિ હોય તો એ ગ્રેડ 1 ની અંદર 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકે અને ગ્રેડ 2 ની અંદર 35 વર્ષ સુધી ફોર્મ ભરી શકે એ જ વ્યક્તિ જો મહિલા હોય એટલે કે વુમન હોય તો એને 5 વર્ષ એની અંદર વધી જતા હોય એટલે એ 35 વર્ષ જેના છે એ 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે અને જે ગ્રેડ 1 ની અંદર 40 વર્ષ છે એ 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે એ વ્યક્તિ અહીંયા એસસી એસટી ઓબીસી અને મૂળ ગુજરાતના રહેવાસી હોય એ વ્યક્તિને અહીંયા 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે એટલે કે મૂળ ગુજરાતી એસસી એસટી ઓબીસી જે અનામતની અંદર આવતા છે એ ગ્રેડ 2 ની અંદર ફોર્મ ભરશે તો 40 વર્ષની ઉંમર સુધી ફોર્મ ભરી શકશે અને સ્ટેનોગ્રાફરની અંદર ગ્રેડ 1 ની અંદર ફોર્મ ભરશે તો એ 45 વર્ષની ઉંમર સુધી અહીંયા ફોર્મ ભરી શકશે એ સિવાય કોઈ વ્યક્તિ જેને આપણે દિવ્યાંગ તરીકે એટલે કે પીએચ એટલે ફિઝિકલ હેન્ડીકેપ ગણીએ તો એને અહીંયા 10 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે એટલે કે એ વ્યક્તિ મેક્સિમમ 45 વર્ષની ઉંમર સુધી અહીંયા ફોર્મ ભરી શકશે આ એની આખી ઉંમર મર્યાદાની એક લિમિટ છે બિલકુલ ઉંમર મર્યાદાની વાત કરીએ પ્રફુલ્લ પરીક્ષાની ફી શું રહેશે જે સ્ટેનોગ્રાફરની આ ભરતી પડી છે એમાં અહીંયા આપણે પરીક્ષા ફીની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ જેને પરીક્ષા આપવાની હોય એને જે ઓપન કેટેગરીની અંદર હોય તો એને અહીંયા 500 રૂપિયા જેવી ફી પે કરવાની રહેશે અનામત કેટેગરીમાં આવતા છે તો એની અંદર એને પોસ્ટ ચાર્જ સિવાયની કોઈ ફી પે કરવાની રહેશે નહીં બિલકુલ ખાસ કરીને કેટલા તબક્કાઓમાં પ્રફુલભાઈ પરીક્ષા લેવામાં આવશે અહીંયા આપણે પરીક્ષાની વાત કરીએ તો આ પરીક્ષાની અંદર કુલ બે તબક્કા છે અને બંને અલગ અલગ છે ધારો કે અહીંયા સૌથી પહેલાં તો જે સ્ટેનોગ્રાફરની પરીક્ષા છે એની અંદર ક્લાસ 2 ની પરીક્ષા લેવાની એ ક્લાસ 2 ની પરીક્ષાની અંદર પણ બે ગ્રેડ પડેલ છે કે એક ગ્રેડ 1 અને બીજું ગ્રેડ 2 એમાં જે ગ્રેડ 1 છે એ ગ્રેડ 1 ની જે પરીક્ષા છે એ અહીંયા 19 નવેમ્બરની આજુબાજુ પરીક્ષા થશે અને ગ્રેડ 2 ની જે પરીક્ષા છે એ 20 નવેમ્બરની આજુબાજુ થશે અહીંયા જે આ પરીક્ષા થવાની છે એ પરીક્ષાની અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલાંના બે તબક્કા છે પહેલો એક રિટર્ન ટેસ્ટ લેવાશે એ રિટર્ન ટેસ્ટની અંદર જેના ગ્રેડ 1 ની અંદર 50 માર્ક્સ આવશે એ વ્યક્તિને અહીંયા સ્ટેનોગ્રાફી ટેસ્ટ માટે એટલે કે સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને બીજું જે ગ્રેડ 2 ના સ્ટેનોગ્રાફર ગણેલા છે એની 20 નવેમ્બરની આજુબાજુ પરીક્ષા થશે એમાં જે વ્યક્તિના એની અંદરથી જે માર્ક્સ લેવાશે જે પરીક્ષા લેવાશે એમાંથી એના 40% માર્ક્સ આવશે એ વ્યક્તિને અહીંયા સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અહીંયા જે પણ કોઈ વ્યક્તિ આ રિટર્ન ટેસ્ટ આપવાની હોય અને એને સ્કિલ ટેસ્ટ આપવાનો હોય એ વ્યક્તિને ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય ભાષાનું જ્ઞાન હોવું જોઈએ ત્રણેય ભાષાની અંદર એ વ્યક્તિને એનું જે શોર્ટ હેન્ડ ટાઈપના જે અક્ષર લખાતા હોય એ સ્ટેનોગ્રાફી સિસ્ટમ તેને લખતા આવડાવજે અને બીજી એક વાત કરીએ તો આ જે ટેસ્ટ લેવા છે એ કોમ્પ્યુટર બેઝ સ્કિલ સિસ્ટમ ટાઈપ હશે એટલે કોમ્પ્યુટર બેઝ આખો ટેસ્ટ હશે કે કોમ્પ્યુટરની અંદર ઓનલાઈન સિસ્ટમથી એના જે સ્ટેનોગ્રાફી માટે થઈ અને એનું જે પ્રાથમિક જ્ઞાન હતું એ મુજબનું એનું સૌથી પહેલાં રિટર્ન ટેસ્ટ તેની અંદર કોમ્પ્યુટરને લગતી બાબત અને જે સ્ટેનોગ્રાફીને લગતી બાબત હશે એના એમસીક્યુ પ્રકારના અહીંયા પ્રશ્ન પૂછ્યા છે એ ઓબ્જેક્ટિવ હશે એટલે કે જે ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે એ ટીક કરવાના એમાં અહીંયા આપણે જોઈએ તો નેગેટિવ માર્કિંગ જે છે એ પણ અહીંયા આની અંદર 0.33 જેવું આપણને જોવા મળતું હોય એટલે કે એના 3 ખોટા પડે તો 1 માર્ક્સ આપણો માઇનસ થતો હોય એટલે આ સૌથી પહેલાં કોમ્પ્યુટર બેઝ એમસીક્યુ સિસ્ટમથી અહીંયા પરીક્ષા લેવાશે ત્યારબાદ એમાં પાસ થયેલી વ્યક્તિને ગ્રેડ 2 જે છે એના માટે થઈ અને સ્કિલ ટેસ્ટ એટલે કે સ્ટેનોગ્રાફી ટેસ્ટ માટે બોલાવવામાં આવશે જ્યારે આપણે એના ગ્રેડ 1 માટેની વાત કરીએ તો જેની 40 વર્ષની ઉંમર મર્યાદા છે અને જેનું પગાર ધોરણ 9,346નો ગ્રેડ પે આપેલો છે એવી વ્યક્તિનો છેલ્લે આ બધું પત્યા પછી ત્યાં વાયવા થતો હોય એટલે કે વન ટાઈપ ઓફ ઇન્ટરવ્યુ એની અંદર એને અલગ અલગ પ્રકારના બધા પ્રશ્ન કે ભાઈ સ્ટેનોગ્રાફી કયા સિસ્ટમથી કયા નવી પદ્ધતિ આવી કઈ રીતથી તો આ બધા જે પ્રશ્નો હોય એ અને કોર્ટ વિશેના અન્ય કોઈ પ્રશ્ન હોય તો વાયવા એટલે વન ટાઈપ ઓફ એક ઇન્ટરવ્યુ પ્રકારનું થશે આ ત્રણેયની પદ્ધતિની અંદર જે વ્યક્તિ પાસ થશે એ સૌથી છેલ્લે જોબ એ મેળવી શકશે બિલકુલ પ્રફુલભાઈ રિટર્ન ટેસ્ટની વાત કરી તો ખાસ એ જણાવીશું દર્શકોને કે રિટર્ન ટેસ્ટમાં શું હશે શેનો સમાવેશ કયા વિષયનો સમાવેશ થશે અહીંયા કોર્ટની અંદર અલગ અલગ પ્રકારની જે પરીક્ષાઓ લેવાતી હોય એની અંદર જે રિટર્ન ટેસ્ટ થતો હોય એમાં જ્યારે સ્ટેનોગ્રાફી અંગેનો રિટર્ન ટેસ્ટ થતો હોય તો મોટાભાગે કોમ્પ્યુટર બેઝ હોય કોમ્પ્યુટર બેઝ એટલે કે એના અલગ અલગ પ્રકારના જે શોર્ટ હેન્ડ શબ્દ આપેલા હોય એ શોર્ટ હેન્ડ શબ્દ જે છે એની નિશાની કયા પ્રકારની છે એ લાંબા ગાળે કયા વાક્ય માટે કયા શબ્દનો પ્રયોગ થઈ શકે એનું શોધ સંશોધન ક્યારે થયું અત્યારે એમાં કયા પ્રકારની નવી પદ્ધતિ આવી એ કોમ્પ્યુટરમાં કઈ જગ્યાએ એડ થયેલું છે કેમ કે અત્યારે આપણે ઓલ ઇન્ડિયા લેવલે જોઈએ તો કોઈ પણ કોર્ટની અંદર એનો જે ચુકાદો અપાતો હોય એ તમે જુઓ તો બધું ઓનલાઈન સિસ્ટમ જેવું છે કે ભાઈ કોમ્પ્યુટરાઇઝ બેઝ છે અને કોઈ
કોઈપણ પ્રકારનું કેસનું સ્ટેટસ જોવું હોય, સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય, તો એનું આપણે જે સ્ટેટસ છે એ આપણે ઓનલાઈન ચેક કરી શકીએ છીએ અને એના ચુકાદાઓ જે હોય એ પણ એની અંદર ચડાયેલા, એટલે કે ચુકાદાઓ પણ જોતા. આ બધી વસ્તુ જે છે એ વન ટાઈપ ઓફ એક જે સ્ટેનોગ્રાફર વ્યક્તિ હોય એનું શોર્ટ હેન્ડના કારણે સ્પીડીલી બધું કામ પતું, એટલે આ પ્રકારનો જે દરેક બાબત છે એને ખ્યાલમાં અહીંયા રાખવી જોઈએ. અને એ બાબત ઉપરથી એટલે કે કોમ્પ્યુટર બેઝ પ્રકારના બધા રિટર્ન ટેસ્ટની અંદર બધા પ્રશ્ન આવશે, એટલે કે ગ્રેડ વન વાળો જે વ્યક્તિ છે એને મિનિમમ 50% માર્ક્સ આવશે તો જ એ પાસ કહેવાશે, અને સ્ટેનોગ્રાફરની અંદર જેને ગ્રેડ 2 છે એ 40% માર્ક્સ આવશે તો જ એ અહીંયા પાસ થયેલી ગણાશે, નહીં તો એને અહીંયા અસફળતા મળશે. એટલે કે એને જે જોબ મળવા માટે જેને પ્રાથમિક તબક્કામાં એટલે કે આપણે રિટર્ન ટેસ્ટની અંદર પાસ થવું જોઈએ ત્યાં પાસ થઈ શકશે નહીં. બિલકુલ, આપણી સાથે કોલર જોડાયા છે મહેશભાઈ. જી મહેશભાઈ, આપનો સવાલ જણાવો. હલો. જી મહેશભાઈ, આપનો સવાલ પૂછો. હા નમસ્તે સાહેબ. સાહેબ મારો સવાલ એ છે કે સ્ટેનોની જે પરીક્ષા છે એનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે? જી બિલકુલ, અહીંયા આપણે તમારી વાત કરી બરાબર કે ભાઈ સ્ટેનોની જે પરીક્ષા છે એના માટે તો અહીંયા સ્ટેનોગ્રાફર જ લેવાના છે, એટલે અહીંયા સ્નાતક ખરા તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, પણ ગ્રેજ્યુએટની સાથે તમારી જોડે સ્ટેનોનું સર્ટી ના હોય તો તમે ત્યાં જોબની અંદર ક્વોલિફાઈ એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદરથી જ બહાર નીકળી જાઓ, એટલે કે તમે અરજી જ ના કરી શકો. તમારી જોડે સર્ટી હોવું જોઈએ. જો તમારી જોડે સર્ટી ના હોય અને તમારે પરીક્ષા આપી તમે એકલા ગ્રેજ્યુએટ હોય તો આ પરીક્ષા આપી શકશો નહીં. અને જો તમને આ પ્રકારની ઈચ્છા હોય તો ભવિષ્યની અંદર તમારે આ પ્રકારનો જે સ્ટેનોનો કોર્સ આવતો હોય ગુજરાતી અથવા તો હિન્દી એ કરી લેવાનો, એટલે આવી જાહેરાત જે છે સમયાંતરે 6 મહિના 12 મહિનામાં દરેક અલગ અલગ પ્રકારની આવતી જ હોય, તમે એની અંદર એપ્લાય કરી શકશો. બિલકુલ, ખાસ રિટર્ન ટેસ્ટની પ્રફુલભાઈ વાત કરી, સ્ટેનોગ્રાફી જે પ્રેક્ટિકલ ટેસ્ટ સ્કિલ ટેસ્ટ હશે તેમાં કઈ રીતનું રહેશે? સ્ટેનોગ્રાફીમાં આપણે જે પ્રેક્ટિકલ એટલે કે આપણે સ્કિલ ટેસ્ટ ગણીએ તો એની અંદર અહીંયા આ આખો જે સ્કિલ ટેસ્ટ છે એ પણ આખો કોમ્પ્યુટર બેઝ જ આવતો હોય, કે એની અંદર આપણે એક વાત કરીએ તો એમાં એક ફકરો આપેલો હોય અને એને એક શોર્ટ હેન્ડ એટલે કે ગુજરાતી અંદર કેવી રીતે લખવાનો એ પ્રકારે લખી અને ત્યાં બતાવવાનો આવતો હોય. બીજો એક અંગ્રેજીનો ત્યાં ફકરો આપેલો આપવામાં આવતો હોય, એને પણ તમે આપેલી સમય મર્યાદાની અંદર તમારે શોર્ટ હેન્ડ કરી અને ત્યાં લખવાનો આવતો હોય. એટલે કે જે સ્કિલ ટેસ્ટ છે એની અંદર જે વ્યક્તિ જેટલું સ્પીડીલી વર્ક કરી શકે એટલું મેરિટ એનું માર્ક્સની અંદર આગળ જઈ શકે. એ સ્પીડી વર્ક ના કરે, ધારો કે 1 મિનિટની અંદર એને એવું કીધું કે 80 વર્ડ જે છે એ તમારે લખી જવા જોઈએ અને એટલા ટાઈપિંગની અંદર એના ના અથવા તો એના શોર્ટ હેન્ડની અંદર એટલા ના આવે તો એ વ્યક્તિની સ્પીડ ત્યાં ઓછી થતી હોય. કોઈપણ વ્યક્તિ કોઈ જગ્યાએ સ્ટેનોગ્રાફી અંગેના જે પ્રેક્ટિસ કરતા હોય એટલે કે જ્યાં લખતા હોય ત્યાં એના આધારે એનું સર્ટિફિકેટ આપવામાં આવતું હોય કે આ વ્યક્તિ છે એને સ્ટેનોગ્રાફીનું સર્ટિફિકેટ લીધું તો આ 1 મિનિટની અંદર 80 વર્ડ જે છે એના માટેનું વર્ક કરી શકશે, 60 વર્ડની એની સ્પીડ છે એના માટેનું વર્ક કરી શકશે, અને જેને જેટલા વર્ડ્સ માટેની સ્પીડ માંગેલી હોય એ સ્પીડ માટેનું જો એની અંદર એ ટાઈપિંગ નહીં કરી શકે એટલે કે લખી નહીં શકે તો એ વ્યક્તિ જે આ જોબ માટે છે એ ખરેખર જોબ સ્ટેનોગ્રાફીમાં સ્પીડીલી એ દરેક શબ્દ છે એનું રાઇટિંગ થઈ શકે એના માટેની છે. એટલે જેની સ્પીડ ના હોય તો અહીંયા તો આ ઓપન કોમ્પિટિશન છે એટલે કે કોમ્પિટિટિવ પરીક્ષા છે, એની અંદર એ વ્યક્તિ અહીંયા સ્કિલ ટેસ્ટની અંદર પોતાની જે સ્કિલ ખરેખર બતાવવાની એ બતાવી શકશે ને, એટલે કે એને સૌથી વધારે એમાં પ્રેક્ટિસ કરવી પડશે. એટલે જ્યારે આ પરીક્ષા લેવાય એનો આપણે સમયગાળો જોઈએ તો 9 મહિનાની અંદર એની પરીક્ષા થવાની છે, તો ત્યાં સુધી અહીંયા 1.25 મહિના સુધીનો સમયગાળો મળે એમાં પૂરેપૂરી તૈયારી થઈ શકશે. બિલકુલ, આપણી સાથે પ્રિતેન્દ્રભાઈ કોલર જોડાયા છે. પ્રિતેન્દ્રભાઈ, આપનો સવાલ જણાવો. હલો સર, હું પેરામિલિટરીમાંથી સર સેવાનિવૃત્ત છું. જી હા. તો હું આપણે સ્ટેટ ગવર્નમેન્ટની ગુજરાત પોલીસમાં ભરતી થઈ શકું? તમે અહીંયા એમ કીધું તમે નિવૃત્તિ લીધેલી છે બરાબર, હવે અહીંયા બે અલગ અલગ પ્રકારનું છે કે સ્ટેટ ગવર્મેન્ટની અંદર ને તમે વાત કરી કે ભાઈ ગુજરાત પોલીસમાં તમારે ભરતી થવું હોય તો સૌથી પહેલાં તો ગુજરાત પોલીસની અંદર કોઈપણ વ્યક્તિ જે PSI કે અન્ય કોઈ પ્રકારે જે પરીક્ષામાં આ સિલેક્ટ થતા હોય એ આર્મી નેવી એરફોર્સ હોય એ પ્રકારની વ્યક્તિ ત્યાં સિલેક્ટ થતી હોય, એટલે કે એને એટલો સમયગાળો ત્યાં આપવામાં આવે. અન્ય કોઈ વિભાગમાંથી કોઈ રિટાયર થયેલી વ્યક્તિ હોય તો એને ત્યાં જેની જાહેરાત હોય એ જાહેરાતમાં કોઈપણ પ્રકારની જોગવાઈ કરવામાં આવતી નથી. એટલે કે તમે આર્મી નેવી એરફોર્સ BSF CRPF એની અંદરથી રિટાયર થયેલી વ્યક્તિ હોય અને તમે ત્યાં 10 વર્ષ 12 વર્ષ 15 વર્ષ જોબ કરી હોય તો એટલા વર્ષના આધારે તમે એની અંદર તમને ત્યાં છૂટછાટ આપવામાં આવતી હોય, જાહેરાતની અંદર જ ઓલરેડી લખેલું હોય તો એમાં તમે જઈ શકો. અન્ય બીજે કોઈને બીજા કોઈ વિભાગમાંથી જે નિવૃત્ત થયેલી વ્યક્તિ હોય એ જે તે વિભાગની જાહેરાત પડતી હોય, ધારો કે આપણે વાત કરીએ કે કોઈ એડમિનિસ્ટ્રેટિવ વિભાગ હોય અને એના માટે થઈ અને IAS કે એવું કોઈ નિવૃત્ત થયેલા હોય તો એના માટે TDO DDO કે મામલતદાર છે તેના માટે અમુક પેલા 11 મહિના માટેની જાહેરાત આવતી હોય તો એમાં લાગી શકો. અહીંયા પોલીસ વિભાગ માટે એ જાહેરાત આવતી હોય એની જોગવાઈ અન્વયે જ તમને જોબ મળી શકે. બિલકુલ, આગળ પણ પ્રફુલભાઈ પાસેથી માર્ગદર્શન મેળવીશું, પરંતુ દર્શક મિત્રો હાલ રોકાઈએ એક નાનકડા વિરામ માટે. ભલે મળે રોટી કપડા, ભલે મળે આશ્વાસ,
પણ જીવન છે સાવ અધૂરું જો ના મળે આવાસ. એટલે જ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેડ્યો ગરીબી સામે જંગ, ગરીબ કલ્યાણ મેળાની સંગ અને ઇન્દિરા આવાસ યોજના હેઠળ આવ્યા ઘર વિહોણા અને કાચા મકાન ધરાવતા વંચિતોને પાકા આવાસ. આ છે બિહોલા કમળાબેન મફતસિંહ, જેમનું માટીનું મકાન ટાળ તાપ વરસાદ અને વાવાઝોડા સામે પૂરતું રક્ષણ નહોતું આપતું, પરંતુ ઇન્દિરા આવાસ યોજનાની નાણાકીય સહાયથી આ બધી સમસ્યાઓનો આવ્યો અંત. એમનું પાકું મકાન બની ગયું અને સાથે પાકો બન્યો એમના કુટુંબનો સામાજિક દરજ્જો. અને આ જ યોજનાને અવિરતપણે ચાલુ રાખવા કટિબદ્ધ છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. તો આવો ગરીબ કલ્યાણ મેળાને વધાવીએ અને દરેક નાગરિકને પાકા આવાસ આપીએ. સૌનો સાથ સૌનો વિકાસ. અમે જાળવીને રાખી છે તમારી ખૂબસૂરતીને સૌથી પ્યોર ગ્લિસરીનથી, જે ફિલ્ટર થાય છે પૂરું 13 વાર, જેથી તમને મળે ખૂબસૂરત ત્વચા જે દેખાય યંગ. પેઝ, રહો આમ જ, રહો યંગ. રોજ અમૂલ પનીર નહીં ખાઓગે તો એસે હો જાઓગે. દીજે અપને બચ્ચોં કો પ્રોટીન કા પાવર, અમૂલ પનીર કા પાવર. નોરતા અને વી ટીવી નો સાથ માણીશું આપણે નવરાત્રી નો દરેક રંગ ગાર્ડન સિટી અંકલેશ્વર માં. જુઓ નવલા નોરતા રાત્રે 10 થી 12 કલાકે. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો કરિયર ગુરુ. આપણી સાથે પ્રફુલભાઈ જોડાયેલા છે, સ્ટેનોગ્રાફર. હાઈકોર્ટમાં સ્ટેનોગ્રાફરની જગ્યા માટે ચર્ચા થઈ રહી છે, માહિતી મેળવી રહ્યા છે. પ્રફુલભાઈ, ખાસ આપણે સ્ટેનોગ્રાફી ટેસ્ટ, સ્કિલ ટેસ્ટની વાત કરી, પરંતુ રિટન ટેસ્ટમાં જો વાત કરીએ તો ક્યારે યોજાશે, એની માટેની પ્રિપેરેશન માટેનો સમય મળશે ખરી? અહીં આપણે રિટર્ન ટેસ્ટની વાત કરીએ તો એક જે સ્ટેનોગ્રાફરની અંદર ગ્રેડ 1 છે એના માટે 19 તારીખ અને નવેમ્બર, એટલે તમે ગણો તો આજથી એના 1 મહિનો અને 18 દિવસનો સમયગાળો, એટલે 1.5 મહિનાનો સમયગાળો સંપૂર્ણ મળી રહે. બીજું જે ગ્રેડ 2 છે એના માટે 20 નવેમ્બર એવો સમય છે, એટલે એના બીજા દિવસે એની પરીક્ષા છે, એટલે 1.5 મહિનાનો સંપૂર્ણ સમયગાળો છે. કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા હોય અને એની વ્યવસ્થિત તૈયારી કરવી હોય તો 1 થી 1.5 મહિનાની અંદર રેગ્યુલર 4-5 કલાક કે 6 કલાક મહેનત કરે એ વ્યક્તિ નોર્મલી સફળતા મેળવી લેતી હોય. એટલે અહીંયા આ જે જાહેરાત આવેલી છે એ જાહેરાતની અંદર સ્ટેનોગ્રાફર જે હોય એના માટે થઈ અને એને સ્કિલ ટેસ્ટની તૈયારી કરવાની, એના માટે થઈ અને એને વિશેષ એની તૈયારી કરવાની રહેશે, એના માટે એને પ્રેક્ટિસ કરવાની રહેશે. અને બીજું કે રિટર્ન ટેસ્ટ જે હોય એ કોમ્પ્યુટર બેઝ આખું આપેલું છે કે એના અલગ અલગ પ્રકારના નવા નવા જેટલા પણ સિમ્બોલ આવેલા એ વિશેના અલગ અલગ જે સિસ્ટમ છે અને નવી જે ટેકનોલોજી આવી એના સાથે સંબંધિત જે પ્રશ્નો છે, કોમ્પ્યુટરમાં નવી જે ટેકનોલોજી ઉમેરાઈ અને એની સાથે આપણે સ્ટેનોગ્રાફીનો થયો તો એ પ્રકારના જે બધા પ્રશ્નો હોય એની વધારે પ્રેક્ટિસ કરે સાયન્સ ટેકનોલોજીમાં આ પ્રકારના કોમ્પ્યુટરના પ્રશ્નો આવેલા તો એ વ્યક્તિને અહીંયા સફળતા જલ્દી મળી જાય. 1.5 મહિનાનો સમયગાળો છે એ બહુ ટૂંકો પણ સમયગાળો ના કહેવાય, બહુ લાંબો પણ સમયગાળો ના કહેવાય, પરીક્ષા માટે ઇનફ છે. એટલે કે 1.5 મહિનાની સંપૂર્ણ તૈયારી કરે તો એ વ્યક્તિ અહીંયા સફળતા મેળવી શકે. બિલકુલ. આપણી સાથે કોલર જોડાયા છે વિક્રમભાઈ. વિક્રમભાઈ, આપનો સવાલ જણાવો. હેલો. હા જી વિક્રમભાઈ, આપનો સવાલ પૂછો. હા, તો મેં હમણાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે પણ એક્સટર્નલમાં કર્યું છે, તો શું આ ફોર્મ ભરી શકું અને જો ભવિષ્યમાં પણ કોઈ ભરતી આવે તો શું ભરી શકું ફોર્મ? અહીંયા તમે વાત કરી કે તમે એક્સટર્નલની અંદર ફોર્મ ભરી અને તમે ગ્રેજ્યુએશન કર્યું,
તો આપણે ત્યાં કોઈ જગ્યા એવું નથી કે તમે રેગ્યુલર ગ્રેજ્યુએશન કર્યું હોય કે એક્સટર્નલ ગ્રેજ્યુએશન કર્યું તો ફોર્મ નહીં ભરી શકો. તમે કોઈ પણ પ્રકારની ગ્રેજ્યુએશન લેવલની પરીક્ષા હોય, ઇવન તમારે યુપીએસસીની એક્ઝામ આપી હોય, જીપીએસસીની એક્ઝામ આપી હોય કે અહીંયા હાઈકોર્ટની આજે પરીક્ષા છે એ આપી હોય, તો કોઈ પણ પરીક્ષા તમે આપી શકો. સૌથી પહેલાં એની પ્રાથમિકતા એ છે કે એની જે લાયકાત માગી હોય એ તમારી જોડે હોવી જોઈએ. ધારો કે આપણે અત્યારે વાત કરીએ તો અહીંયા જેની પ્રાથમિક લાયકાત જે છે એમાં ગ્રેજ્યુએટ ને એની સાથે અંગ્રેજી સ્ટેનોગ્રાફર અથવા તો ગુજરાતી સ્ટેનોગ્રાફર બેમાંથી એક પ્રકારનું સ્ટેનોગ્રાફીનું સર્ટી હોવું જોઈએ. એ સર્ટી તમારી જોડે ના હોય તો તમારે આ પ્રકારનું સર્ટી કોઈ જગ્યાએ જ્યાં કોર્સ ચાલતો હોય ત્યાં કોર્સ કરી અને એનું સર્ટી લઈ લેવું જોઈએ. એટલે ભવિષ્યમાં આ સ્ટેનોગ્રાફરની ગુજરાતી કે અંગ્રેજી આવી કોઈ પણ પ્રકારની જાહેરાત આવે તો તમે એના માટે ફોર્મ ભરી શકો. જનરલી આપણે વાત કરીએ તો સ્ટેનોગ્રાફરના માટેના જે સર્ટી હોય બહુ ઓછા વ્યક્તિઓ જોડે હોય અને આવી પરીક્ષાની કોમ્પિટિશન પણ બહુ ઓછી થતી હોય. એટલે આવી જે પરીક્ષા સ્ટેનોગ્રાફરની અંગ્રેજી કે ગુજરાતીની લેવાતી હોય અને એમાં સરકારી નોકરી માટેની હોય અને એના માટે તમે તૈયારી કરો તો એમાં સફળતામાં 90% બીજી પરીક્ષા કરતાં એનો રેશિયો આગળ રહેતો હોય. એટલે કે તમને સફળતા જલ્દી મળે. બીજી પરીક્ષામાં કેવું થાય કે ધારો કે ગ્રેજ્યુએશન ઉપર હોય અથવા તો 12th પાસ ઉપર હોય તો દરેક વ્યક્તિમાં જોઈન્ટ થાય, કોમ્પિટિશન ત્યાં વધી જતી હોય, અહીંયા કોમ્પિટિશન ઘટી જાય. એટલે કે તમે ગ્રેજ્યુએશન કરેલું છે, તમે એક્સટર્નલ સાથે કરેલું છે અને તમે આવો સ્ટેનોગ્રાફરનો કોર્સ કરી લેશો તો ભવિષ્યની અંદર આ કોઈપણ પ્રકારની ભારત સરકાર, ગુજરાત સરકાર અથવા તો હાઈકોર્ટની કે સુપ્રીમ કોર્ટની કે સેશન કોર્ટની એડ આવશે તો એની અંદર તમે ફોર્મ ભરી અને સફળતા મેળવી શકશો. બિલકુલ. અક્ષયભાઈ અમદાવાદથી કોલર જોડાયા છે. અક્ષયભાઈ આપનો સવાલ પૂછો. હલો. હલો. હા જી અક્ષયભાઈ સવાલ પૂછો. અરે મારું એવું કેવું હતું સાહેબ કે હમણાં જે તે સ્ટેનોની જે બોલો. હા જી. હલો. હા જી. હા જી બોલો બોલો. મારું એવું કેવું છે સર કે હમણાં જે સ્ટેનોગ્રાફરની જે તે સ્પીડની એક્ઝામ ગઈ એમાં મેં એક્ઝામ આપી છે પણ એનું રિઝલ્ટ ડિક્લેર નથી થયું. તો હું ફોર્મ એમાં ફોર્મ ભરી શકું ખરી? બિલકુલ. અત્યારની જે જાહેરાત આપણી આવેલી છે બરાબર, એ જાહેરાતની અંદર આજથી જ એના ફોર્મ ભરવાની શરૂઆત થઈ 1 ઓક્ટોબરથી. એટલે કે તમે 15 ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકશો. અગાઉની તમે સ્ટેનોગ્રાફરની પરીક્ષા આપી એનું રિઝલ્ટ આવે ને તમે સિલેક્ટ થાવ તો તમારે જોબ એમાં લઈ લેવી જોઈએ. ધારો કે તમને એમાં નહીં મળી તો આ જે છે આખી જાહેરાત જ અલગથી નવી આવેલી છે. તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને એની સાથે ગુજરાતી અથવા તો અંગ્રેજી તમે સ્ટેનોગ્રાફર કરેલું હોવું જોઈએ. તો આ બંને સ્ટેનોગ્રાફી કરેલી હોય તો તમે અહીંયા ફોર્મ ભરી શકશો. તો બંનેમાંથી કોઈ પણ એક હોય તો ફોર્મ ભરી શકશો. એટલે આ જાહેરાત જ આખી અલગ નવી છે. એકદમ ફ્રેશર તરીકે જ તમે આની અંદર ફોર્મ ભરી શકશો. એટલે તમારો સ્ટેનોગ્રાફીનો કોર્સ કર્યો હોય તો આરામથી તમે ફોર્મ ભરી દેજો. 1.5 મહિનાનો સમયગાળો છે, તૈયારી તમે આની શરૂ કરી દેજો. કોમ્પ્યુટર બેઝ પ્રકારના દરેક પ્રકારના પ્રશ્ન હોય, અગાઉ તમે પરીક્ષા આપેલી એટલે તમને એનો અનુભવ છે. એટલે આ પરીક્ષામાં તમે એમાં 100% જલ્દીથી સફળતા મેળવી શકશો. બિલકુલ. આપણે આગળ પણ સ્ટેનોગ્રાફી વિશે ચર્ચા કરીશું, માહિતી મેળવીશું, પરંતુ વધુ એક વિરામ બાદ. અમે મહિલાઓને ડવ 7 દિવસ ટેસ્ટ લેવાનું કહ્યું, એક નાનકડી શરત સાથે. અરીસાને કહો અલવિદા. દરરોજ તેમણે કંઈક અલગ હોય એવું અનુભવ્યું, પરંતુ જોવાની મનાઈ હતી 7 દિવસ સુધી. ડવ નું 1/4 મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ ઊંડે સુધી પોષણ આપે અને તમારી ત્વચાને આપે વધુ કોમળતા અને અનોખો ગ્લો. ડવ 7 દિવસ ટેસ્ટ લઈ જુઓ. રૂપ માત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટીનું સંતુલિત મિશ્રણ. આ ચહેરાની ત્વચામાં સમાયને અંદરથી નિખારે અને અંદરથી સ્ટ્રોંગ બનાવે. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. વીલ, આ શું કામ લાવ્યા? દુકાનદારે કહ્યું આ સૌથી સરસ છે. ઊંડી સુધી સફાઈ. અહીં આવો, જુઓ આ મારા પાવડર થી વધુ ફીણ નહીં આપે. આટલો મેન તો કાઢી જ નહીં શકે. પણ આની સફાઈ ઊંડે સુધી સફાઈ. નવરાત્રીનું પર્વ, માં ભગવતીની આશીર્વાદ લેવાનું પર્વ, યુવાનોને આનંદ અને ઉત્સવનું કંગનાટનું પર્વ, આ નવરાત્રીના પર્વ નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. નવરાત્રી પર્વ માં ભગવતી આપના સૌ પર ખૂબ કૃપા કરે. જય માતા. જરા સી હસી દુલાર જરા સા જરા સી અંદર પ્યાર જરા સા શું થયું? કલ્યાણ જ્વેલર્સના 0% મેકિંગ ચાર્જિસ. 2000 રૂપિયામાં કલ્યાણ પ્રાયોરિટી મેમ્બર બનીને તમે ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી ખરીદી શકો છો વિથ 0% મેકિંગ ચાર્જિસ અને મંથલી ઇન્સ્ટોલમેન્ટ પણ નહીં આપવાનો. અમેઝિંગ. કલ્યાણ જ્વેલર્સના પ્રાયોરિટી મેમ્બર બનવા માટે કલ્યાણ જ્વેલર્સ શોરૂમ અથવા માય કલ્યાણ સેન્ટરમાં પધારો.
વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો કરિયર ગુરુ. પ્રફુલભાઈ ગઢવી આપણી સાથે જોડાયેલા છે. આપણી સાથે કોલર જોડાઈ ગયા છે સ્મિતભાઈ. સ્મિતભાઈ, આપનો સવાલ જણાવો. હા સર. હા જી, સવાલ પૂછો આપનો. હા સર, મારે બિન સચિવાલય શાખનું ફોર્મ ભર્યું હતું. સર, એમાં સર મારે એક કોલ લેટર ના પાડે છે સર, કે એક કરતા વધારે અરજી અથવા પોસ્ટમાં ફી ના ભરી હોય તેના માટે સર. બિલકુલ, અહીંયા તમે બિન સચિવાલયનું ફોર્મ ભર્યું હતું એના કોલ લેટર આજથી ડાઉનલોડ થાય છે અને કોલ લેટર નીકળી શકે છે. એટલે કે વન રક્ષકે જે ફોરેસ્ટ ગાર્ડના અને બિન સચિવાલય બંનેના, અહીંયા તમે 10 ફોર્મ ભર્યા હોય ને તો પણ એમાં એવી જોગવાઈ હતી કે જેને સૌથી છેલ્લું તમારું જે ફોર્મ ભર્યું હોય એ ફોર્મની તમારી પ્રિન્ટ નીકળે. પણ તમે એની અંદર એવી વાત કરી કે તમે ફી ભરી નથી. ફી ના ભરી હોય ને તો એ તમારું જે કોલ લેટર છે એ નીકળશે નહીં, ડાઉનલોડ થશે જ નહીં. ફી ભરી હોય તો જ થશે, અથવા તો તમે અનામતમાં આવતા હોય અને એની અંદર તમને માફી મળી હોય તો નીકળશે. એટલે અહીંયા તમારી ત્યાં પ્રોપર ભૂલ કહેવાય કે તમે જે ફી નથી ભરી. ફી ભરી હોય તો તમારું કોલ લેટર ત્યાં ડાઉનલોડ થાત. એટલે હવે તમારે જે આગળના જે બધા આપેલા છે ને એમાં સૌથી છેલ્લું તમે ભર્યું છે, એમાં જો ફી નહીં ભરી હોય તો તમારો કોલ લેટર ડાઉનલોડ નહીં થાય. બરાબર, એટલે એમાં ખોટો વધારાનો પ્રયત્ન નહીં કરતા. બિલકુલ પ્રફુલભાઈ, ખાસ જે આપણે સ્ટેનોગ્રાફીની વાત કરી રહ્યા છીએ, સૌથી એક મહત્વપૂર્ણ સવાલ કે પગાર ધોરણ શું હશે આમાં? અહીંયા આપણે પગાર ધોરણની વાત કરીએ તો કોઈપણ પ્રકારની જે પરીક્ષા લેવાતી હોય તો એના માટે હંમેશા કોઈપણ વિદ્યાર્થી કે કેન્ડિડેટ ફોર્મ ભરતા પહેલાં વિચારે કે મારો પગાર કેટલો મળશે. ગુજરાતની અંદર અત્યારે જેટલી પણ પરીક્ષાઓ લેવાય છે મોટાભાગે આપણે ગણીએ તો 5 વર્ષની ફિક્સ પગારની હોય. એટલે કોઈપણ વિદ્યાર્થી પહેલાં એવું વિચારે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની અથવા તો કોર્ટની કે એવી કોઈ પરીક્ષા લેવાતી હોય તો સૌથી પહેલાં એમાં પાસ થવાનો પ્રયત્ન કરે. એટલે તમે જો ઘણા સમયથી SSC IBPSની એવી સંખ્યામાં લાખોની સંખ્યામાં ગુજરાતના વિદ્યાર્થીઓ વ્યસ્ત હોય, અહીંયા જે આ કોર્ટની જે આખી જાહેરાત છે તેમાં ગણીએ તો 9,300 જે અને 4,600 ગ્રેડ પે જે આપેલું છે એ 9,300 ગ્રેડ પે ત્યાંની શરૂઆત. એટલે 7મા પગાર પદ મુજબ આપણે ગણીએ તેનો પગાર જે છે એ 40-50 હજારની આજુબાજુ થવા જતો હોય અને સૌથી પહેલા જ દિવસ તેને ફૂલ પગાર મળતો હોય. એટલે અહીંયા જે વ્યક્તિ આ કોઈપણ પરીક્ષાની તૈયારી કરતો હોય તનતોડ મહેનત કરતો છે, એનું કારણ શું છે કે ધારો કે ફિક્સ પગારની અંદર લાગે તો એને 5 વર્ષ સુધી વાટ જોવી પડે. 5 વર્ષનો સંપૂર્ણ એનો અજમાયશી સમયગાળો પૂરો થાય પછી એ ફૂલ પગારમાં આવે. અહીંયા પહેલા જ દિવસથી ફૂલ પગાર મળે એ ડિફરન્સ ગણવા માંડે કે 5 વર્ષ હું કેન્દ્ર સરકારની નોકરીની અંદર લાગુ તો મને કેટલા પગાર મળે અને ગુજરાત સરકારની નોકરીમાં લાગુ તો કેટલા પગાર મળે. એટલે હાઈકોર્ટની કોઈપણ પટ્ટાવાળાની પણ જાહેરાત આવી હોય તો દરેક જે વિદ્યાર્થી અથવા તો જે કેન્ડિડેટ વર્ગ 3ની પરીક્ષાની 12 પાસ ઉપરની જાહેરાત ભરતા હોય એ બધા પટ્ટાવાળાની જાહેરાત હોય તો પણ ભરી દેતા હોય. એટલે અહીંયા જે ગ્રેડ પે જે છે એ 4,600 છે, 9,300 એનું પગાર ધોરણ છે. એટલે કે સારામાં સારું પગાર ધોરણ અહીંયા ક્લાસ 2 લેવલનું છે. એટલે અહીંયા જે પણ વ્યક્તિ આ સ્ટેનોગ્રાફર માટેની તૈયારી કરતી છે સંપૂર્ણ તૈયારી કરશે એ પગાર ધોરણ ખાસ દરેક કોઈ પણ કેન્ડિડેટ હોય એ ફોર્મ ભરતા પહેલા જોતા હોય. બિલકુલ, ખાસ કરીને વાત કરીએ ભાષાની પ્રફુલભાઈ, તો કઈ ભાષાઓની જાણકારી ખાસ રાખવી જરૂરી છે આ જોબમાં? અહીંયા સ્ટેનોગ્રાફર અને એ પણ આપણે વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટની અંદર લેવાના છે તો એના માટે સૌથી પહેલાં તો ગુજરાતી ભાષા બરાબર એ ભાષાની જાણકારી હોવી જોઈએ. બીજી એક ભાષા જે છે અંગ્રેજી, કેમ કે કોર્ટની અંદર કોઈપણ પ્રકારનો કેસ હોય તો સૌથી છેલ્લે જેની અંગ્રેજી ભાષા છે એ સૌથી વધારે માન્યની અંદર ગણાતું હોય અને એની સાથે બીજું હિન્દી ભાષા. એટલે કે રાષ્ટ્રીય લેવલે કોઈપણ પ્રકારના પત્ર લખવાના આ એનું શોર્ટ હેન્ડ એ દરેક બાબત એટલે વાતચીત એટલે કોઈપણ પ્રકારની કેન્દ્ર લેવલની જે પરીક્ષા લેવાતી હોય કેન્દ્રીય સંસ્થા હોય એના દ્વારા અથવા તો કોર્ટ હોય કે પોસ્ટ હોય તો એની અંદર હિન્દી અંગ્રેજી અને ગુજરાતી 3 મુખ્ય ભાષાની જાણકારી હોવી જરૂરી હોય છે. અહીંયા પણ સ્ટેનોગ્રાફરની અંદર એ જ બાબત છે કે 3 પ્રકારની જાણકારી જે વ્યક્તિ આ પરીક્ષા આપવાની હોય એને હોવી જોઈએ. બિલકુલ પ્રફુલભાઈ, વાત કરી કે રિટન ને સ્કિલ ટેસ્ટ બાદ વાઇવા પણ હશે એક ત્રીજો ભાગ આ જોબ માટેનો. વાઇવામાં ખાસ શું પૂછાઈ શકે છે? અહીંયા આપણે વાઇવાની વાત કરીએ તો કોર્ટની અંદર એવું હોય કે કોઈપણ પ્રકારની પરીક્ષા લેવાતી હોય તો એમાં વાઇવા લેવાતો. ધારો કે વર્ગ 1 વર્ગ 2 વર્ગ 3ની કોઈપણ પ્રકારની પરીક્ષા થાય તેમાં વાઇવા પહેલાં થતો હતો. અત્યારે પણ વર્ગ 1-2ની જે પરીક્ષા થતી હોય એમાં વાઇવા થાય. અહીંયા જે આ જગ્યાઓ આપેલી છે એ ગ્રેડ 1 અને ગ્રેડ 2 એ બંને ક્લાસ 2 ઓફિસર 9,300 અને 4,400 ગ્રેડ પે જે છે એ ગ્રેડ પે ઉપરથી આપણને આઈડિયા આવી જાય કે ક્લાસ 2ની જાહેરાત છે. ક્લાસ 2ની આવી કોઈપણ પ્રકારની જાહેરાત હોય ત્યારે ત્યાં વાઇવા થતો હોય. વાઇવાની અંદર આપણે જોઈએ તો એના કોમ્પ્યુટર બેઝ જેને રિટર્ન ટેસ્ટ આપી એ અંગેના પ્રશ્ન પૂછાય, કોર્ટ અંગેના પ્રશ્ન પૂછાય, કાયદા કે કોઈ બાબત હોય તેને કેવી રીતે ટાઈપ કરી શકશે અથવા તો એને શોર્ટ હેન્ડ કેવી રીતે કરી શકશે એ સ્કિલ ટેસ્ટ મુજબના પ્રશ્ન પૂછાય અને જે કોઈ સામેવાળો વ્યક્તિ હોય એની જવાબ આપવાની સિસ્ટમ કેવી છે એ જાણવા માટે એને જનરલ સ્ટડીના પણ પ્રશ્ન પૂછાતા હોય, સાયકોલોજી ટેસ્ટના એક બે પ્રશ્ન પૂછાતા હોય. તો દરેક પ્રકારે વાઇવાની અંદર મૂળ વાત એવી હોય કે વ્યક્તિનું વ્યક્તિત્વ જાણવા માટેના દરેક પ્રકારના પ્રશ્ન પૂછાતા હોય એ અહીંયા વાઇવામાં એવા પ્રશ્ન પૂછાઈ શકે. બિલકુલ, અન્ય કોલર આપણી સાથે જોડાયા છે મહેશભાઈ. મહેશભાઈ, આપનો સવાલ પૂછો. સર, મેં જે આઈટીઆઈ કરેલું હતું જી ત્યાં કોઈ સર શિક્ષક જ નતા, તો મારી પાસે અત્યારે લાયસન્સ છે જી અને ગ્રેજ્યુએટ પણ છું, તો શું કરવા? અહીંયા તમે વાત કરી કે ભાઈ તમે જે સ્ટેનોગ્રાફર માટે લાયસન્સ એટલે તમારી ભાષામાં તમે વાત કરી પણ સ્ટેનોગ્રાફરનું સર્ટિ તમારી જોડે છે
અને બીજું કે તમે ગ્રેજ્યુએશન કરેલું છે અને તમારે ત્યાં કોઈ શિક્ષક હતા નહીં, એની સાથે કોઈ મતલબ નથી, પણ તમે જે આ ટેસ્ટ છે એ પૂર્ણ કરેલો હોય, એનું સર્ટી હોય અને તમે ગ્રેજ્યુએટ હોય એટલે એની લાયકાત પૂરી થતી હોય, તમને ત્યાં કોઈ ભણ્યા નહીં ભણ્યાની સાથે કોઈ વાત નથી, પણ એમ કે તમે જે આ એનો કોઈ જે ટેમ્પરરી સ્ટાફ હોય અથવા તો એની જે કોઈ ટેમ્પરરી વ્યવસ્થા હોય એના દ્વારા તમે ભણ્યા હોય અને આ સર્ટી મળી હોય તો તમે એની અંદર એપ્લાય થઈ શકશો. બિલકુલ પ્રફુલભાઈ, આપણે અહીં આવ્યા, માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, પ્રફુલભાઈ ગઢવી આપણી સાથે જોડાયેલા હતા, જેમણે હાઈકોર્ટમાં સ્ટેનોગ્રાફરની જગ્યા માટેની જે ભરતીની પ્રક્રિયા છે અથવા તો જેની જે પ્રોસિજર છે એની વિશે માહિતી આપી. તો આપ પણ જલ્દી ફોર્મ ભરો, જો આપ લાયકાતમાં આવતા હોય, જો આપનું એજ્યુકેશન એમાં ફિટ બેસતું હોય તો આપ ફોર્મ ભરો, તૈયારી શરૂ કરો અને પાસ થવાની આશા યથાવત રાખો. તો વિશેષ રજૂઆત માત્ર બસ આટલું છે. નમસ્કાર. આ પ્રોગ્રામનો પ્રાયોજક છે પેરાગોન પેરાલાઇટ. પ્રોગ્રામના પ્રાયોજક છે કલ્યાણ જ્વેલર્સ. કલ્યાણ પ્રાયોરિટીના સભ્ય બની ખરીદો ઘરેણા શૂન્ય વ્યાજ દરના ઘડામણ પર. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું અને વીટીવી ન્યૂઝમાં. અને ખાસ કરીને નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે. આજે પહેલું નોરતું છે ત્યારે જીએમડીસી ગ્રાઉન્ડમાં ગરબાની રમઝટ બોલાવવા માટે ખેલૈયાઓ તૈયાર થઈ ગયા છે. અને ખાસ કરીને ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી પણ ત્યાં ઉપસ્થિત છે અને તમામે તમામ ખેલાડીઓ ત્યાં આવી ગયા છે અને ગરબાની રમઝટ જામી ઉઠી છે. Na 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 na
नमस्कार।